કેમ છો બાળકો, મજામાં છો ને? તમને વાર્તા સાંભળવી તો ગમતી જ હશે અને આપણા ટીચરો તમને રોજ નવી નવી વાર્તાઓ કહે છે ને? તો ચાલો આજે આપણે પંચતંત્રની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે નીલરંગી શિયાળ. બાળકો, એક શિયાળ હતું, તે ભારે લુચ્ચું, લપાટ અને શેખીકોળ હતું. એને છે ને ગમે તેવી બધી બળાશો મારવી ગમે. એ બધા પ્રાણીઓ સાથે જંગલમાં રહેતા હોય ને એની સાથે તો ઝઘડે જ, પરંતુ એના જે જાતભાઈ હોય ને એની સાથે પણ ઝઘડે, પરંતુ કોઈ એને દાદ આપે નહીં. ધારો કે ને શેખીકોળ શિયાળ કરીને ઠેકડી ઉડાવે. એક દિવસની વાત છે, શિયાળભાઈને બહુ બધી ભૂખ લાગી, તો એ જંગલમાંથી આગળ વધતા વધતા એક ગામમાં પ્રવેશી ગયા ખોરાકની શોધમાં. ત્યાં અજાણ્યા પ્રાણીને આવતા જોઈને બાળકો, ત્યાંના જે કૂતરાઓ હતા ને એ શિયાળને ભસવા લાગ્યા, એની પાછળ દોડ્યા. એટલે તો શિયાળભાઈ ગભરાઈ ગયો અને આમ તેમ ફાફા મારવા લાગ્યું, રસ્તા પર ગમે તેમ દોડવા લાગ્યું. શિયાળભાઈ આગળ દોડે, કૂતરાભાઈ પાછળ એની પાછળ પાછળ દોડે. શિયાળભાઈને શું કરવું કઈ ખબર નહીં પડી. એટલામાં શિયાળભાઈને પીપ દેખાયું. એ પીપ હતું રંગોળાનું. એ શિયાળભાઈને જેવું એ પીપ દેખાયું ને, રંગોળાના પીપમાં કૂદી પડ્યું. એ રંગોળાનું પીપ હતું ને, એની અંદર નીલો રંગ ભર્યો હતો. તો એ આખા શિયાળભાઈ કેવા થઈ ગયા? નીલા રંગવાળા થઈ ગયા અને પીપમાં સંતાઈ ગયા. પરંતુ થોડીક વાર કૂતરાઓ ભસીને આમ તેમ ભસીને શોધીને પછી પાછા જતા રહ્યા. જ્યારે કૂતરાઓ જતા રહ્યા ને, ત્યારે શિયાળભાઈ માંડ હિંમત ભેગી કરી અને પીપની બહાર આવ્યા. બહાર આવીને જોયું ને બાળકો, તો શિયાળભાઈ તો આખા નીલરંગી હતા. એ પોતાનો જ પોતાને જોઈને ગભરાઈ ગયા. એ રંગને કાઢવા માટે આમ તેમ ફાફા મારે છે, પરંતુ શું કરવું સમજ ન પડી. એટલે રસ્તા રંગોળાના જે રસ્તા પર જ ત્યાં ફળિયામાં આરોટવા માંડ્યા. પરંતુ એ રંગ નીકળવાની બદલે એ વધારે ચમકવા લાગ્યો અને એનું આખું શરીર જાણે નિહામણું દણામણું થઈ ગયું. એ પોતાની જાતથી જ પીવા લાગ્યો. શિયાળભાઈ તો જેમ તેમ કરીને પોતાનું પેટ ભરીને જંગલમાં પાછા ફર્યા. પરંતુ જ્યારે જંગલમાં પાછા ફરે છે ને, તો શરીર પરનો વિચિત્ર રંગ, એના શરીર પરની ચમક અને નિહામણો દેખાવ જોઈને બધા પ્રાણીઓ તો બી જાય છે અને શિયાળભાઈથી બધા દૂર ભાગવા માંડે છે. એટલે શિયાળભાઈ મનમાં યુક્તિ વિચારે છે કે આ વાતનો લાભ લઈને મારે બધા પ્રાણીઓને બેવડાવવા જોઈએ. એટલે બધા પ્રાણીઓ ભાગે છે ને, ત્યારે શિયાળભાઈ કહે છે, બધા પ્રાણીઓને સાંભળો, મારાથી ડરો નહીં, હું તમને એક વાત કહું છું. શેખીકોળ શિયાળની વાત સાંભળીને બધા પ્રાણીઓ ઉભા રહી ગયા. શિયાળભાઈ કહે છે, જુઓ આ મારા શરીર પરનો રંગ, મારા શરીર પરની ચમક જુઓ. તમે કોઈ દિવસ આવા રંગનું પ્રાણી જોયું છે? નથી જોયું ને? જો તો હું મને ભગવાને ખાસ સંદેશો આપવા માટે મોકલ્યો છે. તમે બધા જંગલના પ્રાણીઓને ભેગા કરો, મને મારે તમને ભગવાને જે સંદેશો આપ્યો છે ને તે આપવાનો છે. તમે બધા જંગલના દરેક પ્રાણીઓને મારી પાસે લઈ આવો. બધા પ્રાણીઓ આવી ગયા પછી શિયાળે ઢોંગી સંન્યાસીની જેમ પોતાનું પ્રવચન ચાલુ કર્યું અને બધા પ્રાણીઓને સંબોધતા કહ્યું, હું ઈશ્વરનો પ્રતિનિધિ છે. ખુદ ઈશ્વરે મને તમારા કલ્યાણ માટે મોકલ્યો છે. હવેથી તમે અનાથ નથી. તમારે બધાએ મારી સેવા કરવાની છે. બધા પ્રાણીઓ એટલા બધા ડરી ગયા હતા કે શેખીકોળ શિયાળની બધી વાત સાચી માની લીધી. જંગલના હાથી, સિંહ, વાઘ જેવા જરાકુ પ્રાણીઓ પણ ચૂકે ચા ના કરી શક્યા અને શેખીકોળ શિયાળની બધી વાત માની લીધી અને એમને નવો સમ્રાટ બનાવી દીધો અને એમની બધી આજ્ઞાનું પાલન કરવા લાગ્યા.
एक गरदा हाथी ए पूछ्यो, हे सम्राट, हवे अमारी शु सेवा करवानी छे तमारी? तमे अमने मार्गदर्शन आपो, ते प्रमाणे हवे आगर आपणे कार्य कर्युं। तो शेखी कोर सियार कहे छे, तमारे सम्राट ने कोई पण जातनी अगवड थवा देवानी नथी। एमनी बधी आज्ञानुं पालन करवानुं छे, एमनी खावा पीवानी बधी सेवाओ पूरी पाडवानी छे। बापड़ो माथुं झुकावीने सम्राटनी सामे कहे छे, तमारी सेवा करवी एज अमारुं परम कार्य छे। तमारी सेवा करवाथी अमारुं जीवन धन्य बनी जशे। एटले सियारभाई ने तो खूब मजा आवी। राजा खाती रहेवानी, खावा पीवानी खूब मजा आवी। बधा प्राणीओ पर हुकम करवा लाग्यो, एने तो जलसा पड़ी गया। बधा प्राणीओ सियार भाईनी सेवा करवा लाग्या। अने शेखी कोर सियार ने विचार आव्यो के आ बधा प्राणीओ मारा जातभाई मने ओळखी जशे, तो मारी राजथाल बधुं जतुं रहेशे। एटले दरबारमां एमने हुकम फरमाव्यो के सियार भाईए दरबारमां प्रवेश करवो नहीं। एटले आ वात सांभळीने बधा सियार भाई जातने खोटू लाग्यू अने एमने थयू के सम्राट अमारी साथे शुं काम आवुं करे छे। बधाए सभा भरी। एक अनुभवी अने वृद्ध सियार ने ख्याल आवी गयो के आ कोई नीलरंगी प्राणी नथी, परंतु शेखी कोर ऊंचू सियार ज छे। एणे पोतानी जात भाई ने भेगी करी अने कह्यू के आ कोई ईश्वर द्वारा मोकलायेलो प्राणी नथी, परंतु आपणो शेखी कोर सियार ज छे। બધાને જણાવવા કહ્યું તો કહે છે કે બધા જંગલના પ્રાણીઓ ખૂબ ડરી ગયા છે, એટલે આપણી વાત કોઈ સાચી માનશે નથી, માને નહીં। તો થોડાક સમય એ લોકોએ યુક્તિ વિચારી કે હવે શું કરીએ। દિવસ પછી શેખી કોર સિયાર રાજ દરબાર ભરીને બેઠું હતું અને બધા પ્રાણીઓ પર થાક જમાવતું હતું અને અપડાયો મારતું હતું અને બધાને સૂચનો કરતું હતું। ત્યારે થોડે દૂર રાજ દરબાર થી બધા સિયારોએ લાડી શરૂ કરવાનું શરૂ કર્યું। થોડે દૂર કેટલી બધી વાર લાડી શરૂ જ કરી દીધી। જેવી રીતે કૂતરાઓ એક કૂતરો ભસે છે ને, તેવી રીતે બીજા કૂતરા એમની પાછળ ભસે જ છે। એમને ઈચ્છા થાય છે ભસવાની, તેવી જ રીતે એક સિયાર લાડી કરે ને તો બીજા બધા સિયારોને પણ લાડી કરવાની ઈચ્છા થાય છે। સિયાર લાડી કરે તો બીજાએ પ્રતિસાદ આપવો પડે, એકબીજાની લાડીનો અવાજ સાંભળીને એવો ખુશ થાય છે। એટલે ઘણા સમય સુધી રાજદરબારની બહાર જે સિયારો હતા ને, એ લોકોએ લાડી દ્વારા આલાપ ગુલાપ ચાલુ રાખ્યો અને રાજદરબાર ભરીને અન્ય પ્રાણીઓ સાથે બેઠેલા સિયાર ભાઈથી રહેવાયું નહીં। એ એકદમ ઉત્સાહી થઈ ગયા અને પોતાને લાડી કરવાનું રોકી શક્યા નહીં અને તેઓ લાડી એ શીખી કોર સિયાર લાડી કરવા લાગ્યું। ત્યાં તો બધા રાજદરબારમાં જે પ્રાણીઓ બેઠા હતા તે વિચારવા લાગ્યા કે આ સમ્રાટ આ શું કરે છે, આવી લાડી કરે છે। એટલે બધા ચમકી ગયા અને વાઘે તાળ નાખી અને સિંહે ઘોડક્યું કર્યું, ત્યાં તો નકલી સમ્રાટના મોતિયા મરી ગયા અને ઉભી પૂંછડીએ ભાગ્યું। એવું ભાગ્યું કે પાછું ફરીને ન જોયું, એ પછી કોઈ દિવસ પણ એ જંગલમાં પાછો ફરીને આવ્યું નથી શેખી કોર સિયાર। વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જૂઠા માણસનું જૂઠાણું જાજો સમય ન ટકે, વહેલો કે મોડો એ પકડાઈ જાય છે, એટલે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં।